સવાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયામાં ધડાકો કર્યો છે પોલીસ અધિકારીઓને મની ટ્રેપમાં ફસાવામાં આવતા હોવાની વાત તેઓએ કરી છે તેઓએ કહ્યું કે મને પણ હની ટ્રેપમાં ફસાવાનો પ્રયત્ન થયો હતો બે હજાર બેમાં કોમી તોફાન વખતે મને ફસાવાનો પ્રયત્ન થયો હતો પૂર્વ આઈપીએસનો આ ખુલાસો એલસીબીના પીઆઈએ મહિલા સાથે મળી અને ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાની વાત તેઓએ કરી છે તેમણે કહેવું હતું કે મને ફોન કરનાર મહિલાની કોલ ડિટેલ્સના આધારે ભાંડો ફૂટ્યો હતો મહિલા અને પીઆઈ બંને મળી અને પોલીસ અધિકારીઓને ફોન કરતા હતા સાથે જ તેઓ એમ પણ કહ્યું કે બંને મળીને મારા પહેલા એસપીને પણ ફસાવ્યા હતા મહિલા અને પીઆઈએ મળી અને એસપી પાસેથી પૈસા પણ પડાવ્યા હતા તો આર જે સવાણી અપનાડા નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરે છે પોલીસ કર્મચારીઓને લઈને અગાઉ પણ પોસ્ટ તેઓ કરી ચૂક્યા છે અગાઉ આઈપીએસમાં કરપ્શન મુદ્દે સવાણીએ પોસ્ટ કરી હતી અનિતા પટણી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે અનિતા પૂર્વ આઈપીએસ આર જે સવાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર ઘણા બધા ખુલાસાઓ કર્યા છે મની ને લઈને શું છે તેઓ ખુલાસા અને ત્યારબાદ કેવા પડઘા પડી રહ્યા છે પોલીસ પ્રશાસનમાં ખાસ તો જે પ્રકારે ફરી એક વખત રમેશ સવાણીની આ વિવાદમાં આવી છે એક ચર્ચાનો વિષય બની છે કારણ કે આ ને લઈને અનેક વેપારીઓ યુવાનો કેટલાય લોકો ફસાવ્યા છે અને જેટલી ગેંગ જે ગુજરાતમાં સક્રિય હોવાનો આ દ્વારા કરવામાં છે સાથે તેમણે એ પણ જે કર્યો છે કે હની ટ્રેપ ફક્ત ટોળકી જ નથી કરી રહી પોલીસ ખાતામાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ હની ટ્રેપ કરી રહ્યા છે તેમણે પોતાનો અનુભવ પણ શેર કર્યો છે કે જયારે તે પોતે બે બે માં

કરવામાં આવ્યો હતો જેની અડધી રકમ પીઆઈ ને મળી હતી અત્યારે હાલ અમદાવાદમાં જે પ્રકારે હની નું પ્રમાણ વધી રહ્યું છે કારણ કે નિકોલમાં પણ એક હની ની ઘટના સામે આવી છે આ પોસ્ટ દ્વારા ફરી એક વખત ચર્ચાનો વિષય ચોક્કસ બની રહ્યો છે બિલકુલ અનિતા ધન્યવાદ જાણકારી માટે પૂર્વ આઈપીએસ આરજે સવાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયામાં મોટો ધડાકો કર્યો છે પોલીસ અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવવામાં આવી રહ્યા હોવાની વાત તેઓએ કરી છે તેઓએ કહ્યું કે મને પણ હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન થઈ ચૂક્યો હતો